દેશમાં ભલે 5G ની વાતો થઈ રહી હોય પરંતુ ગુજરાતના છેવાડાના ગામમાં 2G નેટવર્કના પણ ઠેકાણા નથી। નસવાડીમાં ડુંગર વિસ્તારના રહીશો આજે પણ મોબાઈલમાં નેટવર્ક માટે ફાંફા મારી રહ્યા છે। નેટવર્ક મેળવવા એક ડુંગરથી બીજા ડુંગર પર ચક્કર કાપી રહ્યા છે। અહીંના લોકોએ મોંઘાદાટ મોબાઈલો તો વસાવ્યા છે પણ નેટવર્કના અભાવે તેમના હાથમાં મોબાઈલ શોભાના ગાંઠિયા સમાન જ બની ગયા છે। ગામના લોકોને કોઈ સાથે ફોનમાં વાત કરવી હોય તો આ રીતે ડુંગર પર ચડીને હાથમાં મોબાઈલ ઘુમાવી નેટવર્ક મેળવવું પડે છે। અમુક ગામમાં તો લોકો તો ઝાડ પર ચડીને વાતો કરે છે। આકરી ગરમી વચ્ચે લોકો મોબાઈલ નેટવર્ક મેળવવા આ રીતે પ્રયાસ કરે છે। મોબાઈલ ખરા પણ ટાવર જ નહીં બરાબર આવતો, નેટવર્ક નહીં ચાલતું, નેટવર્ક નહીં આવતું એટલે પછી ટેકરા પર ચડીને પછી જોઈએ છે। હવે ધારસીમાલ પંચાયતમાં છે ને 6 ગામડા આવેલા છે, એમાં 6 ગામડામાં નેટવર્કનો પ્રોબ્લેમ છે। તો એમાં અમે પંચાયત પર આવીએ તો એમાં જન્મના દાખલા, મરણનો દાખલો હોય કે રેશન કાર્ડનું કોઈ બી લગતું કામ હોય ને, કામ થતું જ નથી અને એના માટે અમારે ઉપર ડુંગર ઉપર ચડવું પડે। આ વિસ્તારમાં 11 શાળાઓ આવેલી છે। નેટવર્કના અભાવે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેટવર્કના અભાવે શિક્ષકોને મળતી કામગીરી કરવામાં વિલંબ થાય છે। શિક્ષકોને પણ લેપટોપ લઈને ડુંગર પર ચડવાનો વારો આવે છે। ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશની પોલ ખોલનારા આ દ્રશ્યો છે। નેટવર્કના અભાવે પંચાયતની કામગીરીમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે। રહીશોને જન્મ મરણના દાખલા હોય કે રાશન કાર્ડની કામગીરી કે પછી ખેડૂતોને 7-12 દાખલા કરાવવાના હોય પણ નેટવર્કના અભાવે ભારે હાલાકી ભોગવવી પડે છે। પંચાયતની કામગીરી કરતા VCને ઓફિસ છોડી લેપટોપ કે મોબાઈલ લઈ ડુંગરો ચડવા પડે છે। ધારસીમેલ ગ્રુપની અંદર કુલ 11 શાળાઓ આવેલી છે। આ 11 શાળાની અંદર શાળાના શિક્ષકોની હાજરી, બાળકોની હાજરી, એના સિવાય એકમ કસોટીના માર્ક્સ, બાળકોના જે પરીક્ષા લેવામાં આવે છે પરીક્ષાના માર્ક્સ, એના સિવાય શિક્ષણ વિભાગ દ્વારા જેટલી પણ કામગીરી આપવામાં આવે છે એ બધી કામગીરી અમારે ઓનલાઈન કરવાની હોય છે। તે એ 11 શાળાઓની અંદર નેટવર્ક નથી આવતું, જેના કારણે અમને ખૂબ જ તકલીફ પડે છે કે શાળા કક્ષાએ નેટવર્કની સુવિધા ઉપલબ્ધ થાય અને અમને જે તકલીફ પડી રહી છે એ તકલીફનું નિવારણ મળે એ અમારી માગણી છે। પંચાયત પર નેટવર્ક જ નથી આવતું એટલે ઓનલાઈન કરવા માટે અમારે આજુબાજુ થોડીક ટેકરી ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાં જઈને અમારે કામ કરવું પડે છે કે અહીંયા તો ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે અમે ડુંગર પર કે ટેકરી પર કેવી રીતના જઈએ, વરસાદમાં તો પેલો સ્પેશિયલ 2 માણસો જો એક જણ તો છત્રી લઈને ઊભો રહેવું પડે। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર આજે પણ નેટવર્કનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ધારસીમેડ, તલાવ જેવા ગામોની અંદર અભ્યાસ કરાવતા જે શિક્ષકની વાત સાંભળવામાં આવે તો શિક્ષક જણાવી રહ્યા છે કે અહીં આ દિન સુધી નેટવર્ક મળ્યું નથી। જ્યારે વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની હોય, શિક્ષક કક્ષાનું કંઈ પણ કામ હોય તો તેઓને ઓનલાઈન જ કરવાનું હોતું હોય છે પરંતુ નેટવર્કના અભાવના કારણે તેઓ કરી નહીં શકતા। આ જે તસવીર છે જે જોવાઈ રહ્યું છે કે જે સ્કૂલ છે અને સ્કૂલેથી ટીચર ત્યાંથી સ્કૂલેથી નીકળી આમ ડુંગર તરફ જતા હોય છે અને જ્યાં નેટવર્ક મળે ત્યાં બેસતા હોય છે પરંતુ નેટવર્ક ના મળવાના કારણે તેઓ અહીંથી નિરર્થક રીતે ફરી પાછા સ્કૂલે પહોંચતા હોય છે અને જેઓ ઓનલાઈનની જે પણ પ્રક્રિયા છે તેઓ ઘરે જઈને કરતા હોય છે, જેના કારણે આ વિસ્તારના લોકોએ પણ માગણી કરેલી છે। શિક્ષક પણ માગણી કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર નેટવર્કનો જે અભાવ છે, નેટવર્ક જો આવી જાય તો આ વિસ્તારના જે કહી શકાય કે શિક્ષકનો જે સમયનો વ્યય થઈ રહ્યો છે જેને લઈને બાળકો પર પણ સીધી અસર થઈ રહી છે। ગામના લોકોને પણ આ વિસ્તારની અંદર નેટવર્ક ના હોય તો ઘણી મુશ્કેલી પડતી હોય છે જેને લઈને આ નથવાડી વિસ્તારના અંતરિયાળ વિસ્તારની અંદર નેટવર્ક જલ્દી તકે આપવામાં આવે તો આ વિસ્તારની જે મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।